સાબરકાઠા લોકસભાનું આજે હિંમતનગર પોલિટેકમાં સાબરકાઠાના સાંસદ દીપસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. સાબરકાંઠા લોકસભાનું આજે હિંમતનગર પોલિટેકમાં સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસનો જંગ જોવા મળશે. દીપસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ ઠાકોરના કરાકરીનો જંગ જોવા મળશે, ત્યારે પોલીસ બંદોબસ્ત જડબેસ લાખ ગોઠવી દેવામાં આવ્યો છે. સંસદીય મત વિસ્તારની આજે મતગણતરી થઈ રહેલ છે, એ મતગણતરી બંદોબસ્તમાં ત્રિસ્તરીય આપણે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં 250 પોલીસ જવાનો છે, 50 હોમગાર્ડ છે, 70 અધિકારીઓ છે, એક DYSP સાહેબ છે, એક SP સાહેબ છે અને એક BSFની એક પ્લાટૂન છે. એનાથી સવારે 5 વાગ્યાથી બંદોબસ્ત વ્યવસ્થિત જાળવવામાં આવેલ છે અને હાર સ્મૂધલી કામગીરી ચાલી રહેલ છે. સાહેબ, કોઈ અઘટિત ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટે બધું ઘોડે સવારે રાખ્યા છે. બીજી એડવાન્સ આપણે ફોર્સે રિઝર્વમાં રાખી છે અને સફિશિયન્ટ પોલીસ સ્ટાફ છે આપણી જોડે પહોંચી વળવા માટે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે માલજી દેસાઈ, સાબરકાંઠા.